ભારતમાં કોરોના વાયરસથી બચવા માટે લાગુ કરાયેલ લોકડાઉન હજુ પણ ચાલુ છે. ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોમાં હાલ આ વાયરસને કારણે સર્જાયેલી લોકડાઉનની પરિસ્થિતિને કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે. કોરોના વાયરસને નિયંત્રણમાં લેવા માટે હજુ સુધી કોઈ પણ દવા નથી શોધી શકાય, પરંતુ આજકાલ અમેરિકાના રાષ્ટ્રપતિ હોય કે ભારતના ટોચના વૈજ્ઞાનિકો, બધાના મોઢે એક જ દવાનું નામ સંભળાઈ રહ્યું છે અને એ દવા છે હાઇડ્રોક્સીક્લોરોક્વિન. અહીં પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આખરે આ દવા શું છે? તો તમને જણાવી દઈએ કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન એ સરળ ભાષામાં મેલેરિયા સામે લડવા માટેની એક સસ્તી પરંતુ ઉપયોગી દવા છે. સાથે જ આર્થરાઇટિસ અને લ્યુપસ જેવી બીમારીઓ માટે પણ તે કારગત નીવડે છે. હવે અહીં એક નવો પ્રશ્ન એ આવે કે આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ દવા બાબતે કેમ ફોન કરવો પડ્યો? મોજુદા સમયમાં બડી ઓર છોટી મિલાકર તકરીબન 9 કંપનીયા ઇસ બગ ડ્રગ કે નિર્માણ મે લગી હુઈ હૈ. વહીં યદિ અમેરિકા મે દેખે તો કરીબ 2 કંપનીયા હી ઇસ બગ ડ્રગ કે નિર્માણ મે લગી હુઈ હૈ. આપણે બધા જ જાણીએ છીએ કે ચીનના વુહાન પ્રદેશમાંથી નીકળીને મહામારીનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલા કોરોના વાયરસથી હાલ અમેરિકા સહિત સમગ્ર દુનિયા ત્રસ્ત છે. પરંતુ અમેરિકા પર આ વાયરસ કંઈક વધારે જ પ્રકોપ વરસાવી રહ્યો છે. નોંધનીય છે કે આ વાયરસની શરૂઆતના તબક્કે જ ચીનમાં એક નાનકડી લેબમાં એક પ્રયોગમાં સામે આવ્યું કે મેલેરિયા માટે વપરાતી દવા આ જીવલેણ વાયરસના સંક્રમણને ઘટાડવા માટે કારગત નીવડે છે. આ દરમિયાન જ ફ્રાન્સના એક જાણીતા ફિઝિશિયન છે, ડોક્ટર દિદિયર રાઓલ, તેમણે આ દવા 80 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓને આપવાનું શરૂ કર્યું. આ દવા સાથે એક એન્ટીબાયોટિક દવા એઝિથોમાઇથ્રિન એ પણ આપવામાં આવી. તો ડોક્ટર રાઓલના 80 દર્દીઓમાંથી 78 દર્દીઓને આ દવાના મિશ્રણથી ફાયદો થતો જોવા માંડ્યો. અમેરિકામાં આ વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી હોવાને કારણે ત્યાં પણ આ દવાની માંગમાં વધારો થવા લાગ્યો. ફ્રાન્સના ડોક્ટર રાઓલની જેમ એક અમેરિકન ફિઝિશિયન છે, ડોક્ટર ઝાંકોએ, એમણે પણ આ દવાનું મિશ્રણ પોતાના દર્દીઓને આપ્યું. તેમના 400-500 કોરોનાગ્રસ્ત દર્દીઓને આ દવાના મિશ્રણને કારણે ફાયદો થયો. જો કે અમેરિકાના જ કેટલાક તબીબો અને સંશોધકો આ કોરોના વાયરસ પર આ દવા અસરકારક હોવાની વાત સાથે સહમત નથી થતા. તેઓ હાલના તબક્કે કોઈ પણ દવા આ વાયરસ માટે સંપૂર્ણ સુરક્ષિત છે તેવું માનવામાં ઉતાવળ નથી કરવા માંગતા. હવે તમને થઈ રહ્યું હશે કે આ દવા સાથે ભારતને શું લેવા દેવા, તેમજ શા માટે ડોનાલ્ડ ટ્રમ્પે આ દવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરવો પડ્યો? ભારત વર્ષો તક મલેરિયા કે સંક્રમણ સે જૂઝતા રહા, ઇસલિયે હમારે યહાં હાઇડ્રોક્સી ક્લોરોક્વિન સલ્ફેટ બલ્ક ડ્રગ ઓર ફોર્મ્યુલેશન્સ દોનો કા ઉત્પાદન શાયદ વિશ્વમાં સર્વાધિક હૈ, ક્યોંકિ ખપત ભી સર્વાધિક રહી હૈ. ભારત કે ઇસ સ્થિતિમાં પહોંચ સકને કે કઈ કારણ હૈ, જિનમેં સે મુખ્ય કારણ યે હૈ કે ઇસ બલ્ક ડ્રગ કે નિર્માણ મેં જો કચ્ચા માલ યા રો મટીરિયલ્સ લગતે હૈ વો જ્યાદાતર ભારત મેં હી ઉપલબ્ધ હૈ. और दशकों तक बहुत अधिक मात्रा में निर्माण करने के कारण हमारी जो टेक्नोलॉजी है उस पर हमारा कंट्रोल और प्रोसेस एफिशिएंसी भी अधिक है. इस कारण से हमारी कीमतें औरों के मुकाबले कम है और हमारी क्वालिटी बेहतरीन है. અહીં નોંધનીય છે કે કોરોનાની મહામારીને પગલે ભારતની ફોરેન ટ્રેડ ઓફિસ દ્વારા જરૂરી દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો, જેથી સ્થાનિક બજારમાં આવી જરૂરી દવાઓની અછત ન સર્જાય, જેમાં હાઇડ્રોક્સીક્લોરોક્વિન પણ સામેલ હતી. પરંતુ રવિવાર 5 એપ્રિલના રોજ ટ્રમ્પ અને મોદી વચ્ચેની વાતચીત થયા બાદ હવે ભારત આ દવાની નિકાસમાં થોડી છૂટછાટ રાખશે. તેમની વાતચીતમાં જો ભારત અમેરિકાને આ દવાની નિકાસ નહીં કરે તો વળતા જવાબ માટે તૈયાર રહેવાની ચેતવણી ટ્રમ્પે ઉચ્ચારી હતી. એટલે હવે કોવિડ-19 મહામારીથી જે દેશો સૌથી વધુ અસરગ્રસ્ત હશે ભારત ત્યાં આ દવાની નિકાસ કરશે. નોંધનીય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR દ્વારા કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા ડોક્ટરો અને તબીબી કર્મચારીઓને હાઇડ્રોક્સીક્લોરોક્વિનનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. હાલમાં દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ અમલમાં છે, તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. અને જો આ દવાને કોરોના માટે રાહત આપતી દવા તરીકેની વૈજ્ઞાનિકોની માન્યતા જો મળી ગઈ તો ભારત આ કોરોનાની સમસ્યાનો સરળતાથી સામનો કરી શકશે, તેમાં કોઈ બેમત નથી. આવી પરિસ્થિતિમાં ભારત દ્વારા આવી જીવન જરૂરી દવાઓની નિકાસ પર આંશિક પ્રતિબંધ લાદી દેવાની રણનીતિની યોગ્યતા ઉપર પણ પ્રશ્ન ઉઠાવવું કેટલું વાજબી કહી શકાય.
આ વિવાદનો અંત ત્યારે આવ્યો જ્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું કે ભારતના પાડોશી દેશો અને જ્યાં જ્યાં કોરોના મહામારીની પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી ગઈ છે તેવા રાષ્ટ્રોને ભારત આ દવાની પૂરતી નિકાસ કરશે.